બોટાદની 107 વિધાનસભા બેઠક ઉપર છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલી ફાઇનલ ઉમેદવારીમાં મનહરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમના સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં હિફલી વિદાસ વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં એકત્રિત ટેકેદારો સાથે તેમણે રેલી કાઢી હતી અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ છે ને એ 25 વર્ષના કુશાસનનો અંતનો ફોર્મ છે. મને પૂરી શ્રદ્ધા છે કે બોટાદની જનતાએ અનહદ ત્રાસ સહન કર્યો છે અને દર વખતે મોટી અપેક્ષાઓથી ભરેલી આ જનતાને ભાગમાં કશું નથી. આ ફોર્મ ભરાયા પછી બોટાદની જનતાને ખાતરી આપવા માંગુ છું, અહીંયા સૌથી મોટી વસ્તુની જે ખામી હતી એ ભાઈચારો તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. એક સમાજ સાથે બીજા સમાજને તોડવાનું કામ કર્યું હતું અને મારી જ્યાં સુધી હાજરી રહેશે ત્યાં સુધી બોટાદની અંદર જે માનસિકતાથી કુસંપ જે ભારતીય જનતા પાર્ટીએ સમાજ સમાજને ભાગલા કરવાનું કામ કર્યું હતું એ સૌથી મોટી જરૂરિયાત બોટાદમાં છે. અને બીજી જરૂરિયાત છે આ શહેરની ગંદકી, અને ત્રીજી જરૂરિયાત છે ગામડાના લોકોને ખેતીમાં સિંચાઈનું પાણી નથી મળતું. તમામ ગામડાઓ પાણીથી પરેશાન છે. એક બાજુ નર્મદાના ડેમના પાટિયાના ઢોલ ટીપાય છે અને આ બાજુ બોટાદની જનતા અને બોટાદના ખેડૂતો પાણીથી વંચિત છે. વીજળીના નામે, ચોરીના નામે મોટી હથકડીઓ પહેરાવનારી આ ભારતીય ખેડૂતને ચોર કરનારી પાર્ટી, એને અમે નશ્યત કરવા માટે આ ફોર્મ ભરાયેલું છે.